આમ તો વર્ષ 2023 આખું માવઠાનું રહ્યું છે, પરંતુ વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. ગાજવીજ અને કરા સાથે ખાબકશે માવઠું. કાતિલ ઠંડીના કહેર વચ્ચે માવઠું તહેસ નહેસ કરવા આવી રહ્યું છે. આગામી અઠવાડિયાથી ફરી એકવાર ગુજરાતમાં કમોસમી આફત આવી રહી છે. ખેડૂતોને સાવધાન કરતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. જે રીતે વર્ષ 2023 આખું માવઠું રહ્યું, તે જ રીતે વર્ષ 2024નો પ્રારંભ પણ કડાકા ભડાકા સાથે થશે. એટલે કે જાન્યુઆરી માસમાં પણ ઠંડી નહીં પરંતુ માવઠું આવશે, સાથે જ પતંગ રસિયાઓની મજા પણ કમોસમી વરસાદ બગાડશે. ઉત્તરાયણ આસપાસ વાતાવરણ આવશે પલટું. ઉત્તરાયણ આસપાસ માવઠું બની શકે છે વિલન. જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, તો ફેબ્રુઆરી સુધી ખેડૂતો પર ઘાત પર ઘાત આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરી ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે. પરંતુ 5 ફેબ્રુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ફેબ્રુઆરી શરૂઆતમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થઈ શકે છે. કચ્છના ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનમાં પલટા સાથે રહેશે. એપ્રિલ માસમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયક્લોન જોવા મળશે. 1 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે. જૂન માસની શરૂઆત આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે અને બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આખો માવઠાનો રહેશે.